Namo Lui Sauri Antanam, Namo Lui Sauri Danam, Namo Lui Sauri Antanam, Namo Lui Sauri Jayanam, Namo Lui Sauri Ravati Savanam, Omkara Mindu Sanyuta Nityam Jayanti Yogina, Kamadam Okshadam Sri Omkara Namo Namo, Manginam Bhagavan Yoro Manginam Gautamuri, Manginam Kunkundari Ujendram Bursu Manginam Namasamari Sparani, Svanu Bhutya Chakasti Ji Sovavai Bhavaya Sarvama, Kripao Niyutra Nidata. Das Lakshmi Param Mani, Satam Diyotana, Tap Tap, Tap Kone Kehu, Ki Sanya Jnana Pri Nitra Ke Dharan Karnar, Tha, Ji Atma, જ્ઞાત્ર તત્વ છે જેને જેને જાણ્યું છે સાધુ એ જાણનાર સંગત દર્શન છે એમ કે જ્ઞાત્ર તત્વ છે આત્મા કોઈ એવું શું કહે શબ્દો અને શબ્દોમાં કહેલો અર્થ એ શબ્દને પણ જ્ઞાનાકારથી જ્ઞાનાકાર સંબંધમાં જ્ઞેયાકારને જાણે છે અને આખા વિશ્વને જ્ઞાનાકારપણે જાણે છે એવું જે જ્ઞાત્ર તત્વ ત્યાં તો એ પદ કહ્યું હતું ને ભાઈ શબ્દને આખા શબ્દ બ્રહ્મને શબ્દ સત સારું વિશ્વ પદાર્થ બે ને જાણનારું પદ એટલે અધિષ્ઠાતા આત્મા સમજાય છે કઈ એવું જે આત્મા તત્વ સંવેજ્ઞા આપી નેત્રથી ધારણ કરનાર એને સંવેજ્ઞાનથી જેને જાણ્યું છે એની વાત છે ભાઈ જે આ શબ્દ સત સત એ છદ્રવ્યને બતાવનાર વાત શબ્દ છે અને સત એવું વિશ્વ આખું દુનિયા એ બે નું જે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાતૃ તત્વ બે ની જાતને જાણવા વાળું થયું છે એવું જે શબ્દ અને અર્થ આખી દુનિયા વિશ્વ લોકો એને જાણવાના પર્યાય પણ પૂર્ણવે છે એવું જે અધિષ્ઠાન એટલે આત્મા એનું જેને સંવેજ્ઞાન રૂપી નેત્રથી સંવેજ્ઞાન થયું છે તપસા પહેલી કોને કેવી છે હજી આ ભાન ન મળે ને તપસા એ તપસા નથી એમ કે છે સંવેજ્ઞાન રૂપી નેત્રને ધારણ કરનાર કર્મરૂપી મેલ દૂર કરવા માટે તપસામાં તપવામાં આવે છે જેણે આ આત્મા જ્ઞાયક તત્વ સારા જગતને શબ્દનું જાણનારું એવા તત્વનો જેણે નિર્ણય કર્યો છે અને પછી કર્મને ટાળવા માટે એ સ્વરૂપમાં તન્વય થઈને રમે છે તેને તપ કહેવામાં આવે છે અરે સારી વાત છે તપવામાં આવે છે એટલે પછી અંતર આનંદમાં રહેતા ક્રમના રસગણોને અશુદ્ધતા ટળી જાય છે તે ભાઈ અને દંતરના ભેદથી બે પ્રકારનું છે તપ મનુષ્યનાદી ભેદથી બાર પ્રકારનું છે દંતર ને બાયથી બે પ્રકારનું છે અને બાય દંતરના ભેદથી બાર પ્રકારનું છે એ તપ જન્મરૂપી સમુદ્ર પાર કરવાને માટે જહાજ સમાન છે જ્ઞાત તત્વ જે જ્ઞાયક સ્વરૂપ ભગવાન સ્વપરને જાણનારું અને શબ્દને પણ જાણનારું એવું જે જ્ઞાયક તત્વ જેણે
સમ્ય જ્ઞાન મિત્ર દ્વારા જેનો નિર્ણય કર્યો છે આ, એ પછી એમાં ભીનતા કરે છે, તપે છે, સૂર્ય જેમ શોભે છે પ્રકાશ જેમ પોતાનો પ્રકાશ, જ્ઞાનના પ્રકાશની ઉગ્રતાના પ્રતાપથી કરમ બળી જાય છે, એને અહીં તપ કહેવામાં આવે છે. આ ઉત્તમ તપો, દસ ઉત્તમ છે ને, એટલે ઉત્તમ તપ મારતું તેનું સમય જ્ઞાન દર્શન હોવું જોઈએ, એ વિના તપે તપ છે નહીં. આ બીજો લાંબી વાત છે મંત્રી, જે ક્રોધાદી કષાયો અને પચંદ્રી વિશ્વ ઉદ્ઘટ અનેક ચોરો નો સમુદાય ઘણી મુશ્કેલીથી જીતી શકાય છે, એ તપરૂપી સુભટ દ્વારા. હા હા, એ ભગવાન આનંદને જ્ઞાયક સ્વરૂપમાં લીનતા દ્વારા, અંતરના આનંદમાં રમવાને દ્વારા બળપૂર્વક માર ખાઈને નાશ પામે છે, મરી જાય છે રાજા દી. હા, જીવતી જ્યોતને જ્યાં જાગૃત પણ ઉગ્ર કરે છે, રાગ અને કર્મ તે મરી જાય છે, બાળી નાખે છે. આને તપ કહેવાય. આ તો નથી જ્યાં સંજ્ઞક દર્શન જ્ઞાન બાન અને અપવા કર્યા તપસા, એ તપસા તે નિજરા જોડે નથી, નિજરા આ નિજરા અધિકાર છે ને, બપોરે ચાલે છે એમાં આ જ અધિકાર આવશે. માર ખાઈને નાશ પામે છે. હા હા હા, એટલે ભગવાન જ્ઞાન સ્વરૂપી ભગવાન એમાં લીનતા કરવાથી રાગ અને કર્મ માર ખાઈને મરી જઈને નાશ પામે છે. જીવતી જ્યોત જાગૃત કરતા, હા હા, ચૈતન્ય પ્રકાશને જાગૃત ઉગ્ર કરતા એ રાગ અને કર્મ એમ તપી એમ બળી જાય છે, મરી જાય છે, એને તપ કહેવામાં આવે છે. અત્યારે તો તપની વ્યાખ્યા હાથ દો અપવા કહે દસ લક્ષણ ના તપ થઈ કે ઢૂંઢે નથી. એમાં હોય તો પાપાનું બંદી પૂન બંધાય, કદાચ પાપાનું બંદી પૂન. હા હા, આ તપને તપ ભગવાન કે છે. ધર્મરૂપી લક્ષ્મીથી સંયુક્ત સાધુ મોક્ષનગરીના માર્ગે સર્વ પ્રકારના વિઘ્ન બાધાઓથી રહીત થઈને, હા હા હા, અંતરની આનંદની રમણતામાં બાધા પીડા રહીત થઈને અંદરથી મોક્ષની નગરીને ચાલ્યો જાય, પૂરણ શુદ્ધતાની પ્રાપ્તિને રસ્તે ચાલ્યો જાય. લોકમાં મિથ્યાતાની નિમિત્તે તીવ્ર દુઃખ પ્રાપ્ત થવાનું હતું, તેની અપેક્ષાએ તપથી ઉત્તમ દુઃખ અલ્પ છે. દુઃખ એટલે દુઃખ તો નથી, પણ એમ કે બહારમાં જે દુઃખો ઉત્પન્ન થવા એ કરતા અંતરમાં રમતા જરી પ્રતિકૂળતા અને સહન કરવું એ અલ્પ છે. જેટલું સમુદ્રના સમુદ્ર જળથી અપેક્ષાએ તેનો એક ટીપું હોય છે, એમ આત્માના ધ્યાનથી કંઈક સહન કરવું પડે એ અલ્પ છે, અને અજ્ઞાનમાં જે સહન કરવું પડે સમુદ્રના અમુકા અંદર જળ જેવું છે. કઠિનાઈથી પ્રાપ્તિ મનુષ્ય પર્યાય પ્રાપ્ત થવા છતાં પણ જો તું આ વખતે તપથી ભ્રષ્ટ થશે, હા, તો પછી તને કેટલી હાનિ થશે એ જાણે છે. એ અવસ્થામાં તારું સર્વ સો નષ્ટ થઈ જશે. હા ભગવાન જીવતી જ્યોત જ્ઞાત્ર તત્વ તેમાં રમણતાની તપસા જો ન કરી, આ તો ભ્રષ્ટ થઈને પ્રભુ ક્યાં જઈશ, તારો અવતાર ક્યાં થશે, એ તપની વ્યાખ્યા કરી.